મોડાસાના અમરાપુર ગામે આવેલ માઝુમ નદી પર સિંચાઈ વિભાગ દ્વારા 1982માં ડેમ બનાવવામાં આવ્યો હતો। આ ડેમ બનતા કિનારાના 26 ખેડૂતોની જમીન ડૂબી ગઈ હતી। ત્યારે તે જે તે વખતે અસરગ્રસ્ત 26 ખેડૂતો હતા તેમને પહાડપુર પાસે જમીનની ફાળવણી કરી આપી હતી। ત્યારથી આ ખેડૂતો ત્યાં રહે છે, ખેતી કરી તેઓનું ગુજરાન ચલાવે છે। ત્યારે ગત 5 સપ્ટેમ્બરના રોજ આ જમીન તંત્ર દ્વારા ગામના અન્ય કોઈ 2 ઇસમોને ફાળવી આપી, જેથી એ લોકો દ્વારા તંત્ર દ્વારા ખેડૂતોને ફાળવાયેલ જમીન પર કબજો મેળવવા માટે પોલીસ બંદોબસ્ત સાથે ત્યાં પહોંચ્યા હતા, જેથી આ ખેડૂતોમાં ભારે રોષ વ્યાપ્યો હતો। ખેડૂતોએ 5 દિવસ અગાઉ જિલ્લા કલેક્ટરને આ બાબતે આવેદનપત્ર આપ્યું હતું અને ન્યાય માટે માંગણી કરી હતી। ત્યારબાદ ન્યાય ન મળતા 2 ઓક્ટોબરના રોજ માઝુમ ડેમમાં તમામ ખેડૂત પરિવારના 400થી વધુ અસરગ્રસ્ત પરિવાર અમરાપુર ખાતે એકઠા થયા હતા, પરંતુ ચાલુ કાર્યક્રમમાં SPનું આશ્વાસન આપતો મેસેજ જળ સમાધિ કાર્યક્રમ મુલતવી રખાયો હતો। ત્યારબાદ આજે વહેલી સવારે 200થી વધુ પોલીસ ઘટનાસ્થળે પહોંચી જમીન માપણી શરૂ કરવા માટે પહોંચી હતી અને ગ્રામજનોએ વિરોધ કરતા ગામના 50 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી હતી અને તમામને પોલીસ હેડક્વાર્ટરમાં લાવવામાં આવ્યા, જેમાંથી એક વૃદ્ધા સહિત 2 ઈજાગ્રસ્ત બનતા સારવાર અર્થે ખસેડાયા હતા। પોલીસ હેડક્વાર્ટર ખાતે પણ તંત્રના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી રોષ ઠાલવ્યો હતો। કલેક્ટર સાહેબના આદેશ અનુસાર આજે રેવન્યુ વિભાગના પ્રાંત અધિકારી શ્રી તથા સિંચાઈના અધિકારીઓ તથા પોલીસ કાફલા સાથે આ જગ્યા અરજદારને કબજો સોંપવા માટે ગયેલા, ત્યાં જેનો ગેરકાયદેસર કબજો છે એવા અમરાપુર ગામના જે લોકો હતા એવા ભાઈઓ બહેનો ત્યાં આવેલા અને એમને આનો વિરોધ કરેલો અને પોલીસની તથા માપણી અધિકારીઓની કામગીરીમાં અડચણરૂપ થતો એમને પોલીસે પકડી અને પોલીસના વાહનોમાં એમને હેડક્વાર્ટર ખાતે લાવવામાં આવેલા અને આ વિરોધ કરી રહેલા 27 ભાઈઓ અને 15 બહેનોને હેડક્વાર્ટરમાં રાખવામાં આવેલ છે। જે પૈકીના 2 જે અટક કરેલા છે એ બહેનોની તબિયત સામાન્ય બગડતો એમને મેડિકલ સારવાર પણ અપાવી છે। માઝુમ જલાગર યોજનામાં એક વિસ્થાપિત ખેડૂત છે જે અરજદાર પણ છે, એમને 578 સર્વે નંબરમાં ડેપ્યુટી કલેક્ટર જમીન સંપાદને એક હુકમ કરીને એમને જમીન ફાળવી। હવે ત્યાં અમુક જે ઇસમો છે જેમનો અનધિકૃત કબજો હતો, જે લોકો અત્યારે વિરોધ પણ કરી રહ્યા હતા, તો આ હુકમની અમલવારી માટે અને જે અરજદાર છે એમને કબજો સોંપવા માટે સિંચાઈની આખી ટીમ અને સર્વેની ટીમ અહીંયા આવી છે અને એમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે એના માટે હું પોતે અને મારી સાથે બીજા 2 એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ પણ અત્રે ઉપસ્થિત છે। અત્યારે પરિસ્થિતિ એકદમ શાંત છે અને સર્વેની જે કામગીરી છે એ પૂરી થઈને હવે કબજો સોંપણી જે કરવાની છે એ કામગીરી શરૂ કરવાના। વહીવટી તંત્ર તરફથી હું પોતે છું, મારી સાથે બીજા 2 એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે, એના સાથે સિંચાઈનો આખો સ્ટાફ છે અને પોલીસમાં પણ લગભગ 50 થી 100 જેટલા જે પોલીસ કર્મીઓ છે એમાં DYSPC છે, LCBPI છે અને બીજા અન્ય જે પોલીસ અધિકારીઓ છે એ હાજર છે। બ્યુરો રિપોર્ટ, અરવલ્લી સમાચાર, મોડાસા।